બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચની ભરૂચ રિક્ષા એસોસિએશન દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચના જય ભારત રિક્ષા એસો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લોકડાઉનના સમયમાં સરકારે જાહેર કરેલ સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે। કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું, જેમાં વેપાર રોજગાર બંધ થઈ ગયા હતા, ત્યારે રિક્ષા ચાલકોની રોજી રોટી પણ છીનવાઈ હતી। રોજનું કમાઈને રોજ ખાતા રિક્ષા ચાલકોએ જીવનની રાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો હતો, ત્યારે રિક્ષા ચાલકો માટે સરકાર દ્વારા રૂપિયા 215ની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત ભરૂચના રિક્ષા ચાલકોએ સહાય મેળવવા RTO કચેરીમાં ફોર્મ પણ ભર્યા હતા। જો કે લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું હોવા છતાં આ સહાય ચૂકવવામાં આવી નથી, ત્યારે ભરૂચના જય ભારત રિક્ષા એસો દ્વારા સહાય ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।